સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર દાવતે ઇસ્લામી ઇન્ડિયા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર મુકામે અલગ અલગ ઇન્ડસ્ટ્રીયલ એરિયા મોટા કબ્રસ્તાન ચાંદનગર પાનપુર પાટિયા તેમજ અન્ય વિસ્તારોમાં દાવતે ઇસ્લામી ઇન્ડિયા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં દાવતે ઇસ્લામીના મુબિલક હાજી જાફરભાઈ મુત્તલવર, એડવોકેટ અબ્દુલ રજ્જાક મંસૂરી, અબ્દુલ અહદ મુત્તવલ્લી, સમાજના આગેવાનો પ્રેસિડેન્ટ એડવોકેટ યુસુફભાઈ ચાંદનીવાલા, રફીકભાઈ વેકરિયા, મુફતી ગુર્જાર, અશરફ મૌલાના મુસ્તાક, મુફતી વકાર આલમ, સાઈદ હુસેન હરસોલિયા અને FGR ફેજાન ગ્લોબલ રિલીફ ફેડરેશનના હિંમતનગરના નિગરાન મેમન મિનહાજ અતારી પણ ઉપસ્થિત રહ્યા હતા. FGRFએ છેલ્લા એક અઠવાડિયામાં 400થી વધુ છોડ વાવ્યા છે. દાવતે ઇસ્લામીના ડિપાર્ટમેન્ટ FGRFએ સમગ્ર ઇન્ડિયામાં 1 કરોડથી વધારે વૃક્ષ વાવવાનું લક્ષ્ય લીધું છે. દાવતે ઇસ્લામીનું સૂત્ર છે, છોડ વાવ્યું છે વૃક્ષ બનાવવું છે. દાવતે ઇસ્લામી વિશ્વવ્યાપી બિનરાજકીય સંસ્થા છે, જે 80થી વધુ ડિપાર્ટમેન્ટના સમાજ સુધારણાના વિવિધ કાર્યો વિશ્વભરમાં કરી રહી છે. તેમને 450 વૃક્ષો 7 દિવસમાં વાવ્યા છે. સૈયદ સોયબ, ZSTV હિંમતનગર.